રેડી સ્ટાર્ટ. આ કામે રેડ દરમિયાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે પંચો રૂબરૂ આરોપીની અંગ ચડતી કરતા એક નોકિયા મોબાઈલ મળી આવેલ અને ઘરમાં ગાંજો હોવા અંગે પૂછતા મકાનના બીજા રૂમના પશ્ચિમે પાકી અભેરાઈમાંથી બે બ્લુ કલરની પ્લાસ્ટિકની કોથળીઓ ગાંજો ભરેલ કાઢી આપતા તેમાં લીલા ભૂખરા કલરની ડાળી પાંદડા અને બી સૂકો ગાંજો હોય તેનું પ્રાથમિક પરીક્ષણ કરાવવા એક FSL અધિકારીને સ્થળ ઉપર મોકલેલાની યાદી ASI રામભાઈ સગરને પોલીસ કંટ્રોલ રૂમ જામનગરને આપવા 10:50 કલાકે રવાના કરતા FSL અધિકારી RK સોલંકી 16:25 કલાકે આવી તેઓને પંચો રૂબરૂ રેડ અંગે સમજ કરતા તેઓએ પંચો રૂબરૂ આરોપીનું નામઠામ પૂછી ગાંજાના પેકેટમાંથી થોડો ગાંજો લઈ તેમની પાસેની કેમિકલ કીટથી પરીક્ષણ કરતા કેફી પદાર્થ ગાંજો હોવાનું પ્રાથમિક પરીક્ષણ બાદ જણાવતા ચોક્કસ વજન કરવા માટે પોલીસ કોન્સ્ટેબલને 16:40 કલાકે કાંટા ત્રાજવાવાળાને બોલાવી લાવવા મોકલતા કાંટા ત્રાજવાવાળા અબ્દુલ કાદર અલીમાબદને બોલાવી લાવતા એક પેકેટમાં ખાલી ગાંજાનું વજન 1 કિલો 50 ગ્રામ થયેલ તેમાંથી 50-50 ગ્રામના સેમ્પલ કરાવી પછી વજન કરતા અનુક્રમે એકનો વજન 950 ગ્રામ અને બીજાનો 600 ગ્રામ થયેલ જે બંને ગાંજાના જથ્થા સાથે એક પ્લાસ્ટિકની થેલીમાં નાખી કપડાંની બેગમાં મૂકી અને ચારેય સેમ્પલો નાની કપડાંની અલગ અલગ બેગમાં મૂકી કપડાંની બેગમાં મોઢા સોય દોરાથી સીવી લઈ છએ બેગ ઉપર લાખથી સીલ કરી કબજે કરી વજન અંગે અબ્દુલ કાદર અલીમામદ પાસેથી વજન કર્યા અંગે સર્ટિફિકેટ લખાવેલ બાદમાં રૂમમાંથી મળી આવેલ વજન કાંટો તોલા છાબડી વગેરે કબજે કરી આરોપીનું આધાર કાર્ડ તથા ઇલેક્ટ્રિક બિલ તપાસના કામે સામેલ રાખેલ છે. જપ્ત કરેલ તમામ મુદ્દામાલ PSO CTA ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવા માટે ASIને આપી સીઝર મેમો બનાવી તેમાં આરોપીની સહી મેળવી તેની નકલ આરોપીને આપેલ. આમ આરોપીએ NDPS એક્ટ કલમ 20B મુજબનો ગુનો કરેલ હોવાની ફરિયાદ છે. ફરિયાદ સંબંધે CTA ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપી સામે ગુના રજિસ્ટર નંબર 349/14 ધી NDPS એક્ટ 1985ની કલમ 20B અન્વયેના ગુનાના આક્ષેપો સંબંધે ફરિયાદ રજિસ્ટર કરી તપાસ કરતા આરોપીઓ વિરુદ્ધ ગુનાનો પૂરતો પુરાવો મળી આવતા ચાર્જશીટ કરાવતા અત્રે NDPS કેસ નંબર 2014 રજિસ્ટર્ડ થયેલ છે. આ કેસના સમન્સ આરોપીને ધોરણસર બદતા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 208ના પ્રબંધો અનુસર્યા અને આરોપી વિરુદ્ધ 8-6નું તોહમતનામું પુરોગામી જજશ્રીએ ફરમાવતા આરોપીએ 8-7થી ગુનાનો ઇનકાર કરેલ છે. સ્ટોપ.